गुड मॉर्निंग विद्यार्थियों, आज आपने धोरण चार विषय आसपास एमा द्वितीय सत्र में पाठ 22 पटोड़ा एना विषय अभ्यास करवानो छे। पाठनु नाम शू छे? तो पटोड़ा। पटोड़ो एटले तमे बधाए सांभळ्यु ज हशे, सांभळ्यु छे कोई खबर छे पटोड़ो एटले शू? तो साड़ी। शू साड़ी छे? पटोड़ा टाइप साड़ी आवे छे ए ज पटोड़ो। तो अहींया ए साड़ीनी वात करे, पटोड़ानी वात करेली छे। पटोड़ू क्या है? तो आपणे गीत पण सांभळ्यु हशे के लोकगीत के छेला जीने मारी हाटू पाटण थी पटोड़ा मोंगा लावजो, सांभळ्यु छे? हाँ, तो अहींया पाठमां आपणे आज पटोड़ानी वात करेली छे। तो शू शू वात करेली छे? तो आ पटोड़ा बनावता केटलो समय लागे छे, केटला एमां कारीगरो कार्यरत छे, पटोड़ा केवी रीते बनावामां आवे छे, शेमांथी बने छे, कोण बनावे छे, ए बधी वात आपणने आ पाठमां करेली छे। આપણે અત્યારે તો શું બધા જ અલગ અલગ જાતના બધા કપડાં પહેરીએ છીએ, બરાબર ને? કયા કયા આપણે અહીંયા કીધું છે? પટોળા સૂતરાઓ કપડાં રૂ અને સૂતરમાંથી બને છે। પટોળા ક્યાંથી બને છે? તો સૂતરાઓ કપડાં અને સૂતરમાંથી બને છે। પહેલાં સમયમાં શું હતું? તો પહેલાંના સમયમાં આપણા દેશમાં ઘણી બધી જગ્યાએ વિવિધ વસ્તુઓ માટે જાણીતો। પ્રાચીન સમયમાં પહેલાં છે, પહેલાં પ્રાચીન પહેલાંના સમયમાં શું હતું? પ્રાચીન સમયમાં તો અત્યંત વિવિધ વસ્તુઓ જે છે અલગ અલગ જગ્યા માટે જાણીતી છે। તો એવી કઈ કઈ વસ્તુ હશે? તો આપણને ખાસ તો ખબર જ છે કે પટોળા એ છે પાટણ, તો પટોળા માટે જાણીતું છે, ખબર છે ને? પાટણ શેના માટે જાણીતું છે? પટોળા માટે। પછી છે જેતપુર, તો જેતપુરની બાંધણી, તમે મમ્મીને પૂછો આ બધી વસ્તુ, તો બાંધણી છે ક્યાંની વખણાય? તો જેતપુરની। કુલુની છે, તો સાલ, જે સાલ આવે ક્યાંની? તો કુલુની। એવી રીતે અલગ અલગ જગ્યાના ગમે તે વિસ્તાર છે એ અલગ અલગ પ્રદેશ માટે જાણીતા છે। તો અહીંયા આપણને કહે છે પ્રાચીન સમયથી આપણા દેશમાં ઘણી બધી જગ્યાઓ વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવા માટેની જાણીતી છે। તો એ કઈ કઈ વસ્તુઓ છે એ આપણે જોવાની છે। તો પાટણના પટોળા, પહેલા તો યાદ રાખવાનું કે પાટણના પટોળા, બીજું શું છે? કુલુની સાલ। શું છે? કુલુની સાલ। પછી છે કચ્છ, આપણે અત્યારે પણ જોઈએ તો કચ્છી આપણે કહીએ ને, કચ્છી ભરતકામ, તો કચ્છ શેના માટે જાણીતું છે? ભરતકામ માટે જાણીતું છે। પછી છે બનારસી સાડી, શું છે? બનારસી સાડી। પછી ઢાકાનું મલમલ, જે મલમલ કાપડ આવે છે એ ક્યાંનું? તો ઢાકા। કયું કામ? તો ઢાકાનું મલમલ। પછી જેતપુરની બાંધણી, જેતપુર છે ત્યાંનું શું વખણાય છે? તો બાંધણી। અને થાનગઢ, થાનનું તો બધાને ખબર જ છે, ખબર છે ને? થાનનું શું વખણાય છે? તો થાનના માટીના વાસણો, માટીના જે માટીમાંથી જે વસ્તુઓ બને, માટીકામ, એ બધું થાનનું, બરાબર? તો ફરી એક વખત પાટણના પટોળા, ફૂલોની સાર, ઢાકાનું મલમલ, બનારસી સાડી, જેતપુરની બાંધણી, થાણનું માટીકામ, આ વપરાય છે। હવે શું કહે છે આપણને? તો આધુનિક સમયમાં વિવિધ પ્રકારના કપડાં બનાવવામાં આવે છે। આધુનિક પ્રમાણે સમય છે એમાં કેવા પ્રકારના કપડાં, તો આપણે જોઈએ જ છે અત્યારે કે જીન્સ છે, છે ને? અત્યારે જીન્સ છે, ઊન છે, રેશમી છે, સણ છે, નાયલોન છે અને પોલિએસ્ટર, એ બધા કપડાં જોવા મળે છે। પછી આપણને કહે છે કપડાં અલગ અલગ રંગબેરંગી હોય છે, હોય ને? કપડાં કેવા હોય છે? દરેક કપડાના રંગ અલગ અલગ હોય છે। તમે જોયા કે એક જ કલરના કપડાં હોય એવું જોયું? ના, બધા જ કપડાં છે એ કેવા હોય છે? અલગ અલગ રંગના મોટા ભાગે જોવા મળે છે। હા, હોય એક રંગના કપડાં, પરંતુ મોટા ભાગે કેવા જોવા મળે છે? અલગ અલગ કલર, એમાં વિવિધ જાતના કલરના આપણને કપડાં જોવા મળે છે। પછી શું કહે છે? પ્રાચીન સમયની કેટલીક વણાટ કામની કે હસ્તકારીગરીની, પ્રાચીન સમયની જે વણાટ કામની અને હસ્તકારીગરી છે એનું શું છે, શું થતું જોવા મળે છે આપણને? કાપડની કલા જે છે પ્રાચીન સમયની હવે લુપ્ત થતી, એટલે કે એ મીટાઈ જતી, એટલે લુપ્ત થઈ જતી જોવા મળે છે। એ જે પાટા પટોળા છે એ શું છે, લુપ્ત થતા હોય આપણને દેખાય જ નહીં એવા જોવા મળે છે, બહુ ઓછી સંખ્યામાં જોવા મળે છે। શું કહે છે? લુપ્ત થવાને આરે જોવા મળે છે, જેમાં પાટણના પટોળા મુખ્ય છે।
પાટણના પટોળા છે મુખ્ય છે, કારણ કે શું છે આ પટોળા બનાવતા ઘણો બધો સમય લાગે છે અને તેમાં ઘણા બધા શું છે જે માણસો છે એવા માણસો છે એ કાર્યરત હોવા જોઈએ અને એમાં ખૂબ જ ધ્યાન રાખીને કામ કરવું પડે છે. તો એટલા માટે શું કહે છે જે આ મોંઘું છે બધું એ કહે છે પહેલાં જો આના ઉપર થોડીક આપણે શું ને માવજત કરવામાં નહીં આવે તો શું થશે તો આ થોડા વર્ષો પછી આ કિંમતી જે છે એ લુપ્ત થતી એટલે હંમેશા માટે આપણને જોવા મળશે નહીં. આપણને એમ કહે છે કે જે આ હસ્તકારીગરી છે અને હાથ બનાવટની વસ્તુ છે એ જોવાની માવજત કરવામાં નહીં આવે તો શું થઈ જશે હંમેશા માટે શું થઈ જશે લુપ્ત એટલે કે આપણને જોવા જ મળશે નહીં. એના વિશેની આખી આપણને આ પાઠમાં વાત કરેલી જોવા મળે છે બરાબર. તો હવે હું પાઠ સમજાવતી છું વાંચતી જાઉં છું અને સમજાવતી જાઉં છું પછી એના પ્રશ્નો જવાબ સમજવાના છે. તો બધાએ પાઠ સમજવાનો છે. તો શું કહે છે પાટણ શહેરના સાડવીવાડામાં રહેતી મોક્ષા અને નિર્મલનું ઘર. પાટણ શહેરનું સાડવીવાડા કયું? તો સાડવીવાડામાં રહેતી મોક્ષા અને નિર્મલનું ઘર રંગબેરંગી રેશમની આંટીઓથી ભરેલું રહે છે. તમને એમ કે પાટણના કયા શહેરમાં તો આપણને રંગબેરંગી આંટી રેશમથી ભરેલું છે તો સાડવીવાડામાં. કઈ જગ્યાએ? સાડવીવાડામાં. તેમના માતા કોકિલા અને પિતા અશોકભાઈ તથા પરિવારના તમામ લોકો હાથશાળ પર હસ્તકારીગરીની એટલે કે વણાટ કામ કરે છે. જે આ સાડીવાડામાં મોક્ષા અને નિર્મલના માતા પિતા છે. માતાનું નામ શું છે? કોકિલાબેન છે અને પિતાનું નામ શું છે? તો અશોકભાઈ છે. તમને પ્રશ્ન પૂછાય ખાલી જગ્યા પૂછાય કે નિર્મલ અને મોક્ષાના માતાનું નામ શું છે અને પિતાનું નામ શું છે અથવા તો ખાલી જગ્યા પૂછાય કે નિર્મલના અને મોક્ષાના માતાનું નામ ખાલી જગ્યા અને પિતાનું નામ ખાલી જગ્યા છે. તો માતાનું નામ શું આવે? કોકિલાબેન છે અને પિતાનું નામ અશોકભાઈ છે. એ વર્ષની શું બતાતા તથા પરિવારના તમામ લોકો આ જે કોકિલાબેન છે અને અશોકભાઈ છે એ અને એમના પરિવારના બધા લોકો છે એ શું કરતા હસ્તકારીગરી એટલે કે વણાટ કામ કરે છે. શું કરે છે? હસ્તકારીગરી અથવા તો વણાટ કામ જે પણ લખો છે એ કરે છે. તેમની આ હસ્તકારીગરી ખૂબ જ સુંદર અને ખાસ પ્રકારની હોય છે. એમની હસ્તકારીગરી છે એ ખૂબ જ સુંદર અને ખાસ પ્રકારની હોય છે. સાડવીવાડામાં અનેક સદીઓથી સાડવી પરિવારો વસવાટ કરે છે. તમને પ્રશ્ન પૂછે કે સાડવીવાડામાં કયા પરિવારો વસવાટ કરે છે? તો સાડવી પરિવારો. કયા પરિવારો? સાડવી પરિવારો વસવાટ કરે છે. તેમના દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટ કામ પટોળા નામથી ઓળખાય છે. તમને એમ પૂછે કે સાડવીવાડામાં જે સાડવી પરિવારો છે એના દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું જે વણાટ કામ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે અથવા તો ખાલી જગ્યાના નામથી ઓળખવામાં આવે છે? તો કયા નામથી ઓળખવામાં આવે છે? પટોળા. તેના નામથી? પટોળાના નામથી ઓળખવામાં આવે છે. અત્યારે આ જગ્યાએ ભારત અને દુનિયાભરમાંથી આવતા પર્યટકો આ હસ્તકારીગરીથી અવગત થાય તે માટે પટોળા હાઉસનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. શું કહે છે? અત્યારે આ જગ્યાએ જે ત્યાં જગ્યા છે કઈ જગ્યાએ? તો ભારત અને સાડવીવાડામાં કે ભારત અને દુનિયાભરમાંથી આવતા પર્યટકો. પર્યટકો કોને કહેવાય? કે જે આપણે ફરવા જઈએ ત્યારે આપણે બધા હોઈએ ને જ્યાં ફરવા જતા હોય છે લોકો એને પર્યટકો કહેવાય. તો જે પર્યટકો ગમે ત્યાં આવતા હોય તો શું કહે છે? ત્યાં પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. શું કરવા? પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યાં પટોળા હાઉસ નિર્માણ કરવામાં આવ્યું છે એટલે કે ત્યાં એક પ્રકારનું પટોળા હાઉસ બનાવ્યું છે અને શું કરવામાં આવ્યું છે? ત્યાં અલગ અલગ જાતના અલગ અલગ શું એમાં મૂકવામાં આવે છે? એમાં પટોળાની ડિઝાઇન મૂકવામાં આવેલી છે. પટોળા મૂકવામાં આવેલા છે એટલે શું થાય છે? એમ કહે છે કે આ હસ્તકારીગરીથી અવગત એટલે કે માહિતગાર આ જે લોકો બહારથી ફરવા આવતા હોય એ લોકો બધા પટોળાથી માહિતગાર રહે એના માટે નિતર પટોળું શું એ બધું પટોળું ખૂબ જ મોંઘું થાય છે એટલા માટે અમુકને ખબર પણ હોતી નથી અને અમુક લોકો એ ખરીદી પણ શકતા નથી. કારણ કે શું કામ મોંઘું થાય છે? પટોળું બનાવતા કેટલો સમય લાગે?
આવે છે હમણાં આપણને કહેશે આગળ અને કેટલાય પરિવારો કાર્યરત રહે છે એક પટોળું બનાવતા તો એ પટોળું બનાવવા એટલી વાર લાગતી હોય અને ખૂબ જ ચીવટ અને ધીરજથી ચીવટ અને ધીરજ એટલે કે સાવ શાંતિપૂર્વક આપણે કામ કરીએ એમાં થોડી પણ ભૂલ થાય તો ચાલે નહીં તો એટલા માટે કે છે આટલી બધી વાર લાગે પટોળો બનાવે તો એની કિંમત પણ ઊંચી હોય ને તો એમ અહીંયા કહે છે કે આ પટોળું જે કિંમત ઊંચી છે આ પટોળાને ક્યાં મૂકવામાં આવ્યું છે તો એનું પટોળા હાઉસ બનાવવામાં આવ્યું છે જો જે બહારથી જે લોકો આવતા પર્યટકો આવતા હોય જુદી જુદી જગ્યાએથી એ આ પટોળા હાઉસમાં જઈને પટોળા જોવે છે એટલા માટે આ પટોળાની માહિતગાર થાય છે તો એ જોવે ત્યારે એને ખબર પડે ને કે આ પટોળું બનાવવા કેટલો સમય લાગ્યો હશે અને એની કારીગરી જે છે એ કેવી સરસ છે જોવે ત્યારે માણસ એનું શું કરે છે કદર કરે છે એટલે એમ કે છે અહીંયા કે પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવે છે પાટણમાં આવેલી રાણીની વાવના શિલ્પકામમાં પણ પટોળાની ભાત છે હા યાદ રાખવાનો પ્રશ્ન જવાબમાં તમારે પૂછાય કે પાટણમાં આવેલી રાણીની વાવના શિલ્પકામમાં ખાલી જગ્યાની ભાત જોવા મળે છે તો તેની ભાત જોવા મળે છે પટોળાની કઈ જગ્યાએ તો પાટણમાં આવેલી રાણીની વાવ છે એમાં પટોળાની શું જોવા મળે ભાત એટલે કે ભાત શું કહેવાય તો ડિઝાઇન ભાત એટલે ડિઝાઇન કહેવાય બરાબર તો એ પટોળાની ભાત જોવા મળે છે તે સમયે શિલ્પકારોએ પોતાની કલામાં કંડારી હતી તે સમયે શિલ્પકારો છે એને પોતાની કલામાં કંડારી હતી એટલે કે એને એની કલામાં કંડારી એટલે કે એમાં ભાત બનાવી હતી એ ડિઝાઇન બનાવી હતી ગુજરાતના કવિઓએ પણ લોકગીતોમાં પટોળાની આ કલાને મન મૂકીને વર્ણવી છે શું કહે છે કે ગુજરાતના કવિઓ છે એને પણ લોકગીતોમાં પટોળાની આ કલાને મન મૂકીને વર્ણવી છે આપણે જોયું કે લોકગીતોમાં કીધું તો કયું લોકગીત છે બધાને મોટા ભાગે ખબર જ છે કયું લોકગીત છે તો અહીંયા તમને આપેલું જ છે કે છેલા જીરે મારી હાટુ પાટણથી પટોળા મોંઘાના મજો છે ને એવું ગીત તો અહીંયા આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે કવિઓએ કયા લોકગીતમાં પટોળાનું વર્ણન કર્યું છે તો અહીંયા તમારે જવાબ લખવાનો છે છેલા જીરે મારી હાટુ એટલે કે મારી માટે એટલે કે એને એવા તડપના શબ્દમાં લખ્યું છે કે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાંજો આ કલા મોક્ષા અને નિર્મલના માતા પિતાએ તેમના વડીલો પાસેથી શીખી હતી આ જે પટોળા બનાવવાની કલા છે એ મોક્ષા અને નિર્મલના માતા પિતાએ કોની પાસેથી શીખી હતી તો એમના વડીલો પાસેથી શીખી હતી હવે મોક્ષા અને નિર્મલ પણ શાળામાંથી આવ્યા બાદ તેમના માતા પિતાને મદદ કરે છે અને આ કલા શીખે છે જે આ કલા છે એ મોક્ષાના માતા પિતાએ કોની પાસે શીખી હતી તેમના વડીલો પાસેથી શીખી હતી એવી જ રીતે મોક્ષા અને નિર્મલ બંને શાળાએથી આવે પછી આ કલા ક્યાંથી શીખે કોની પાસેથી શીખે છે એ પણ એમના માતા પિતાને મદદ કરે છે અને એમની પાસેથી આ કલા શીખે છે તો અહીંયા આપણને પટોળા વિશેની વાત કરેલી છે તો ક્યાં આ પટોળા કઈ જગ્યાએ કયા લોકો પટોળા બને છે તો ફરી વખત તે સાજીવાડામાં રહેતા મોક્ષા અને નિર્મલનું જે ઘર છે એ રંગબેરંગી રેશમની આંટીઓથી ભરેલું રહે છે તેના માતા શું માતાનું નામ શું છે કોકિલાબેન અને પિતાનું નામ અશોકભાઈ છે તેઓ હાથશાળ પર હસ્તકારીગર એટલે વણાટ કામ કરે છે અને એમની ખૂબ જ સુંદર હસ્તકારીગરી છે સાડીવાળામાં શું છે તો સાડીવાળામાં ઘણા સમયથી સાડી પરિવારો વસવાટ કરે છે તેમના દ્વારા ખાસ પ્રકારનું જે વણાટ કામ કરવામાં આવે એને શું નામ આપવામાં આવ્યું છે એને પટોળાથી ઓળખવામાં આવે છે પછી શું કહે છે કે પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું કેમ પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું તો ભારતભરમાંથી કે દુનિયામાં ભારત અને દુનિયાભરમાંથી આવતા જે પર્યટકો છે એ આ પટોળા હાઉસમાં જઈને પટોળું જોવે તો એની કદર કરે અને પછી શું થાય છે એ પટોળાથી માહિતગાર થાય તો શું થાય છે એના માટે આ એ પટોળું જે લુપ્ત થવાનું છે જે શું થાય છે આની કોઈ માહિતગાર નહીં થાય આ પટોળાથી તો શું થશે આ લાંબા સમયે ઘણા થોડા વર્ષો પછી આ જે પટોળું છે એ લુપ્ત હર હંમેશ માટે લુપ્ત થઈ જશે એવું જોવા માટે એટલા માટે એમણે શું કર્યું છે
માં કરેલું છે. પછી કહે છે કે આ પટોળાની જે ભાત છે એ પાટણના રાણીની વાવ છે ત્યાં પણ આ ભાત પટોળાની ભાત એટલે કે પટોળાની ડિઝાઇન ભાત એટલે કે ડિઝાઇન એ બનાવવામાં આવેલી છે એ કંડારી છે. પછી કવિઓએ એમના લોકગીતો દ્વારા પણ વર્ણવ્યું છે. કયું કઈ ગીતી તો છેલા જે મારી માટે પાટણથી પટોળા મંગા લાવજો એમ એમ કે પછી એમ કે છે કે નિર્મલના માતા પિતા નિર્મલના અને મોક્ષના માતા પિતા છે એમણે પટોળું જે બનાવતા છે એ કારીગરી એમના માતા પિતા પાસેથી એમના વડીલો પાસેથી શીખી એટલે નિર્મલ અને મોક્ષ પર શાળાએથી આવ્યા પછી એના માતા પિતાને આ પટોળું બનાવવામાં મદદ કરે છે અને એ પણ એમની પાસેથી શીખે છે. હવે આપણે એના પ્રશ્નો જવાબ જોવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે નિર્મલના પરિવારનું ઘર પાટણ શહેરના કયા વિસ્તારમાં આવેલું છે. તો નિર્મલના પરિવારનું ઘર પાટણ શહેરના કયા વિસ્તારમાં આવેલું છે તો એનો જવાબ આવશે સાળવીવાડામાં. કઈ જગ્યાએ તો સાળવીવાડામાં આવેલું છે. તો તમારે જવાબ આખો લખવાનો છે કે નિર્મલના પરિવારનું ઘર પાટણ શહેરના સાળવીવાડા વિસ્તારમાં આવેલું છે. પ્રશ્ન નંબર બે છે મોક્ષા અને નિર્મલનું ઘર કયા તારની આજ્ઞાથી ભરેલું છે. મોક્ષા અને નિર્મલનું ઘર છે એ કયા તારની આજ્ઞાથી ભરેલું છે એમાં તમને ઓપ્શન આપેલા છે. એક છે રેશમી, બે બ છે સુત્રાવ અને ક છે કુન. તો કઈ આજ્ઞાની તાર કઈ તારની આજ્ઞાથી ભરેલું હતું તો રેશમી તારની આજ્ઞાથી ભરેલું છે. પ્રશ્ન નંબર ત્રણ છે મોક્ષ અને નિર્મલના માતાનું નામ ખાલી જગ્યા અને પિતાનું નામ ખાલી જગ્યા છે. તો મોક્ષાની માતાનું નામ મોક્ષ અને નિર્મલના માતાનું નામ કોકિલાબેન છે અને પિતાનું નામ અશોકભાઈ છે. પ્રશ્ન નંબર ચાર છે પાટણના સાધી પરિવારો દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટ કામ ખાલી જગ્યા નામથી ઓળખાય છે. તો પાટણના સાધી પરિવારો ખોટું આવે. પ્રશ્ન નંબર 11 છે રાણીની વાવના શિલ્પકામમાં
ये तमारू आजनो होमवर्क।